શુભાર દોસ્તો, આજે આપણે શીખવાના છે વધીવાળા સરવાળા। તો વધીવાળા સરવાળા કેવી રીતે કરાય તો ચાલો શીખીએ। તો બાળ દોસ્તો, અહીંયા આપણે 13 માં 8 ઉમેરવાના છે, એટલે 13 અને 8 નો સરવાળો કરવાનો છે। તો સૌપ્રથમ આપણે 3 અને 8 નો સરવાળો કરવાનો। તો 3 અને 8 નો સરવાળો કરીએ तो आपने जवाब मळे 11, परंतु 11 तो बे अंकनी संख्या छे, तो आपने अहीं 11 लखवाना नहीं। 11 बे अंकनी संख्या छे, तो 2 एकड़ा 11 थाय, तो प्रथम अंक ए आपने अहीं नीचे लखवानो, अने आ जे बीजो अंक छे एने वधी कहेवाय, एटले बीजो अंक आपने अहीं लखवानो। हवे आ 1 अने आ 1, એટલે 1 અને 1 નો સરવાળો કરવાનો। 1 અને 1 થાય 2, એટલે આનો જવાબ આપણને મળી ગયો 21। હવે આપણે 23 અને 9 નો સરવાળો કરીએ, તો આપણે 3 અને 9 નો સરવાળો કરવાનો। તો 3 અને 9 નો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે 12, परंतु आपने 12 नहीं लखवाना, कारण के 12 मां तो 2 अंक छे, तो आपने एकम नो अंक एटले के आ 2 जे छे ए आपने अहीं लखवाना, अने आ 1 ए आपने अहीं ऊपर लखवाना, एटले आ 1 आपने वधी मूकी गणाय। तो हवे आ 1 अने आ 2, तो 1 अने 2 नो सरवाळो करिए तो जवाब केटलो आवे, तो एनो जवाब आवे 3, 1 અને 2 થાય 3, એટલે આપણને આપણો જવાબ મળ્યો 32। હવે બાળ દોસ્તો, એના પછીનો દાખલો ગણીએ તો ઉપર 32 છે, નીચે 8 છે, તો આપણે 2 અને 8 નો સરવાળો કરવાનો। 2 અને 8 નો સરવાળો કરો તો આપણને જવાબ મળે 10। 10 માં પણ 2 અંક છે, तो आ शून्य एटले के 0 आपणे नीचे लखवाना, अने आ एक आपणे मूकशु वधी। हवे आ 1 मां आ 3 उमेरीए तो केटलो जवाब आवे, तो 1 अने 3 थाय 4, एटले आनो जवाब थई गयो 40। हवे आपणे 45 अने 7 नो सरवाळो करीए। 45 માં 7 ઉમેરવાના છે, તો 5 માં 7 ઉમેરવાના, તો 5 માં 7 ઉમેરીએ તો કેટલા જવાબ આવે? તો 5 માં 7 ઉમેરીએ તો 12 જવાબ આવે। તો 12 માંથી આપણે બગડો અહીંયા મૂકવાનો અને 1 વધી મૂકવાની। હવે 1 માં 4 ઉમેરીએ તો આપણને જવાબ મળે 5। હવે બાળ દોસ્તો, આપણે 57 માં 8 ઉમેરવાના છે, તો 7 માં 8 ઉમેરીએ તો 7 અને 8 કેટલા થાય? તો 7 અને 8 થાય 15, તો 15 માંથી 5 અહીંયા લખવાનો અને 1 વધી મૂકવાની। 1 માં 5 ઉમેરો એટલે આપણને મળે 6। હવે બાળ દોસ્તો, એના પછીનો આપણે દાખલો ગણીએ તો 68 માં આપણે 4 ઉમેરવાના છે, તો 8 અને 4 નો સરવાળો કરવાનો। તો 8 ને 4 થાય 12, હવે 12 એકડે બગડે 12 થાય, તો બગડો આપણે અહીંયા લખવાનો અને 1 વધી મૂકવાની। હવે 1 માં 6 ઉમેરીએ તો આપણને મળે 7, આ થઈ ગયો આપણો જવાબ 72। હવે બાળ દોસ્તો, 79 માં 5 ઉમેરવાના છે, તો સૌપ્રથમ આપણે 9 અને 5 નો સરવાળો કરવાનો। તો 9 અને 5 નો સરવાળો કરીએ તો જવાબ આવશે 14, તો 14 માંથી આ ચોગડો આપણે નીચે લખવાનો અને 1 આપણે વધી એ આપણે અહીંયા લખવાની। હવે 1 માં 7 ઉમેરીએ તો જવાબ મળે 8, એટલે આ થઈ ગયો આપણો જવાબ 84।
હવે બાળ દોસ્તો આપણે 86 અને 8 નો સરવાળો કરવાનો છે તો સૌપ્રથમ આપણે 6 અને 8 નો સરવાળો કરીશું તો 6 અને 8 નો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે તો એનો જવાબ આવે 14 એટલે 14 માંથી ચોગડો અહીંયા લખવાનો અને 1 વધી લખવાની હવે 1 માં 8 ઉમેરીએ તો 9 જવાબ આવે તો આ થઈ ગયો આપણો જવાબ 94 હવે બાળ દોસ્તો એના પછીનો દાખલો ગણીએ તો 7 અને 6 એટલે 97 માં 6 ઉમેરવાના છે તો સૌપ્રથમ આપણે 7 અને 6 નો સરવાળો કરશું તો 7 અને 6 નો સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે એનો જવાબ આવે 13 એ 13 માંથી તગડો અહીંયા લખવાનો અને 1 લખવાની વધી હવે 1 માં 9 ઉમેરીએ તો 10 આવે હવે જો બે અંકની સંખ્યા આવે તો એ બે અંકની સંખ્યા એટલે કે 10 આપણે એમ નામ લખવાના અહીંયા કારણ કે કોઈ સંખ્યા નથી તો બે અંક આવે તો બે અંક આપણે એમ નામ લખવાના હવે ક્યાંય વધી મૂકવાની આવે નહીં એટલે 10 લખવાના હવે બાળ દોસ્તો અહીંયા આપણે 99 માં 9 ઉમેરવાના છે તો 9 અને 9 નો સરવાળો કરવાનો તો 9 માં 9 ઉમેરીએ તો 18 જવાબ આવે એ 18 માંથી આંકડો અહીંયા નીચે લખશું અને આ એક વધી આપણે અહીંયા ઉપર લખવાની હવે 1 માં 9 ઉમેરીએ તો આપણે 10 મૂકવાના છે ફક્ત 0 કે 0 મૂકવાનો નથી પરંતુ આપણે 10 મૂકવાના અહીંયા કારણ કે હવે કોઈ સંખ્યા નથી તો આપણે 10 મૂકવાના ફક્ત 0 કે 0 મૂકવાનું નહીં તો બાળ દોસ્તો આવી રીતે આપણે વધીવાળા સરવાળા શીખ્યા તો બાળ દોસ્તો જો તમને આવા દાખલા ન આવડતા હોય તો તમે આવા દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરજો આવા દાખલાની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો એટલે તમને સરળતાથી અને ઝડપથી આવા સરવાળા કરતા આવડી જશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત